અમરેલી જિલ્લામાં મામલતદાર કચેરીમાં કામ કરતા સફાઈ કામદારોની મૂંઝવણ વધી છે દિવાળી કઈ રીતે મનાવી તે પ્રશ્નને લઈને હા તો તેઓ ચિંતામાં મુકાયા છે કારણ કે આ સફાઈ કામદારો છેલ્લા આઠ મહિનાથી પગારવી વિહોણા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનમાં સૌથી મહત્વનો ફાળો છે એવા સફાઈ કામદારો સફાઈ કામદારોની સમગ્ર દેશમાં દયનીય હાલત છે ગુજરાતમાં સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગ હેઠળ સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓનું ખાનગી કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીઓ શોષણ કરી રહી છે અરવલ્લી જિલ્લાની મામલતદાર કચેરીઓમાં કામ કરતા સફાઈ કામદારોને આઠ મહિનાથી પગાર નથી મળ્યો જિલ્લા કલેક્ટર અમૃતેશ એરંગાબાદકરને આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી છે અરવલ્લી જિલ્લાના ધનસુરા માલપુર બાયડ અને ભિલોડા તાલુકાની મામલતદાર કચેરીની સાફ સફાઈ કરી રહ્યા છે એવા કર્મચારીઓ કે જેમને આ વખતે પણ દિવાળી બગડવાના એંધાણ દેખાઈ રહ્યા છે આવેદનપત્ર મુજબ આ તમામ તાલુકાઓમાં સફાઈ કામદારોને છેલ્લા આઠ મહિનાથી પગાર નથી થયા જેને લઈને તમામ કર્મચારીઓના પરિવાર પર આપ તૂટી પડ્યું છે ગુજરાત વાલ્મીકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે જણાવ્યું છે કે જિલ્લાની વિવિધ મામલતદાર કચેરીઓમાં અંદાજે બસો જેટલા સફાઈ કર્મચારીઓ કામ કરી રહ્યા છે જો કે આ તમામ કર્મચારીઓને તહેવારના સમયે જ પગાર ન થતા પરિવારનું ગુજરાન કેમ ચલાવવું તહેવારની ઉજવણી કરવી કે નહીં તેવી ચિંતા સતાવી રહી છે એટલું જ નહીં જો સફાઈ કામદારોનો પગાર નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અરવલ્લી જિલ્લાના તમામ મામલતદાર કચેરીમાં વર્ષોથી સફાઈ કરતા સફાઈ કામદારો આજે આઠ મહિનાથી પગાર મળતો નથી અને વારંવાર લેખિત મોખિત રજૂઆત કરવા છતાંય તંત્ર નિષ્ફળ ગયા છે અને આઉટસોર્સિંગ અને સરકાર અને અધિકારીઓ મિલી ભગત થાય આ ગરીબ લોકોનું ભરપૂર શોષણ કરવામાં આવ્યું છે તો આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા છે કે જો આ સફાઈ કામદારોને દિવાળી પેલા જો પગાર કરવામાં નહી આવે આઠ મહિનાનો તો અમો ઉગ્ર આંદોલનની અમારી તૈયારી વૈભવ રાઠોડ જીટીવી ન્યૂઝ મોડાસા અરવલ્લી